कमोसमी वरसादथी देवभूमि द्वारका जिल्लामां व्यापक नुकसान थयुं छे। भाड़थर, सतापर, शिवा, काचकोला सहितना गाममां नुकसान पहोंच्युं। दुधिया, राजपरा, चूरंगर, नगरिया सहितना गाममां पण नुकसान थयुं। मग, अड़द, तल, बाजरी सहितना पाकमां पण व्यापक नुकसानना समाचार छे। खेडूतोए तात्कालिक सहाय आपवा माटे मांग करी छे। कमोसमी वरसादने कारणे મગ, તલ તેમજ ઢોરના માલચારાના બહુ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે। તેમજ મગના ઉનાળુ પાકમાં ઉપરા ઉપર બે ત્રણ માવઠા થવાથી મગની સિંગુમાં જીવાત તેમજ તલના પાકમાં બધો સાર ધોવાઈ જવાથી 0% મુનાફો થાય તેમ છે અને પાક ખાવ ફેલ થઈ શકે તેમ છે। તેમાં ઘાસ ચારામાં તેમજ જીવાતો થઈ ગયેલી છે એટલે ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન આવેલું છે। સરકારશ્રીને આપણે વિનંતી કરીએ કે ખેડૂને કાંઈ પણ સહાય આપે તો ખેડૂ સદ્ધર થઈ શકે તેમજ ખેડૂ કાંઈક બે પાંદડે થઈ શકે। ચૂર, ચપ્પર, દૂધિયા, લગડિયા, પટેલકા વગેરે ગામમાં કમોસમી વરસાદ થયેલ છે। આ વરસાદના હિસાબે ઉનાળુ પાક જેવું કે તલ, અડદ, મગ વગેરે દેવામાં ભારે નુકસાન થયેલ છે। તદુપરાંત છેલ્લા બે ત્રણ દિવસથી વંટોળ પણ આવેલ છે। આ વંટોળની અંદર ખાસ કરીને ખેડૂના જે પશુઓ માટે રાખેલ ઘાસચારો છે તે ઘાસચારો પણ બગાડેલ છે અને તે પવનના હિસાબે પૂરેપૂરું ઉડી ગયેલ છે। તદુપરાંત ખેડૂતના જે જમીનમાં આવેલા મકાન છે એના ચાપરા છે આ છાપરા વગેરેને ઉડાડી નાખેલ છે। ભારે પવનના હિસાબે ખેડૂતને ખૂબ જ નુકસાન છે। એક તરફ કમોસમી વરસાદ તેમજ વંટોળના હિસાબે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। દેવભૂમિ દ્વારકાના અનેક ગામોમાં છેલ્લા અંદાજિત 5-6 દિવસથી આ રોજે જ કમોસમી વરસાદ આવી રહ્યો છે। થોડા ઘણા ખેડૂતોને થોડું ઘણું પાણી હોય તો એને ઉનાળુ પીક કરેલા હતા એ પણ કુદરતે રૂઠી અને એનો મોઢામાં આવેલો કોળિયો પણ છીનવી લીધો છે।